નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લાલચંદ સજનાણી. આજે આપણે ધોરણ 12માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 2 અનફર્ગેટેબલ વર્લ્ડ ડિઝનીની સ્ટોરી જોવાની છે. આપણને આ યુનિટ તેના મોટા ભાઈ રોય ડિઝની દ્વારા આપવામાં આવ્યું છે. રોય ડિઝની એ વોલ્ટ ડિઝનીનો મોટો ભાઈ છે, એલ્ડર બ્રધર એટલે કે મોટો ભાઈ. આ છે વોલ્ટ ડિઝની. હવે આપણને મુદ્દા જોઈએ તો સૌથી પહેલો મુદ્દો છે ફિગર એન્ડ કેરેક્ટર ઓફ વોલ્ટ, એટલે કે વોલ્ટનું ચારિત્ર અને રેખાચિત્ર. ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બાઉડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, એટલે કે વોલ્ટ છે તે ઊંચો હતો, પછી એ ગામડાનો છોકરો હતો અને હંમેશા નવા પ્રોજેક્ટ વિશે તેનું માથું છે તે નીચું નમેલું રહેતું. વોલ્ટ ઇઝ નો મોર બટ હિઝ પ્રેઝન્સ રિમેન્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. વોલ્ટ હવે જીવતો નથી, પણ તેની હાજરી છે તે સ્ટુડિયોમાં આજે પણ એક જીવિત વ્યક્તિ તરીકે રહે છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક ગૂઢ માણસ હતો, થોડોક જટિલ માણસ હતો. હિઝ ઇન્ફ્લુઅન્સ વોઝ ડિફરન્ટ ઓવરઓલ. તેની અસર બધા પર અલગ અલગ હતી. ફોર ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ, હી વોઝ જીનિયસ હેવિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ્સ. લેખકો, ઉત્પાદકો અને આ એનિમેશન કરનારા જે વ્યક્તિઓ છે તેના માટે તે એક કંઈક જીનિયસ એટલે કે પ્રખર બુદ્ધિમાન વ્યક્તિ હતો કે જેની પાસે એક અસાધારણ કૌશલ્ય હતું. ફોર મિલિયન્સ ઓફ પીપલ હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર. અને લાખો લોકો માટે તે એક ઉષ્માપૂર્ણ દયાળુ વ્યક્તિ હતો કે જે તેમના માટે આનંદ અને ખુશી લાવતો. ફોર ધ બેન્કર્સ હી વોઝ અ વાઇલ્ડ મેન ઓલવેઝ રેડી ફોર બેન્કરપ્સી. બેન્કર્સ હતા એ બેન્કર્સ માટે તે એક જંગલી માણસ જેવો હતો. જંગલી માણસ કઈ રીતના, જંગલી તો ખરેખર ના કહેવાય, તોફાની કહેવાય, કે જે હંમેશા બેન્કરપ્સી એટલે કે નાદારી માટે તૈયાર રહેતો. એટલે કે બેંકવાળા લોન આપે પણ વોલ્ટ છે તે હંમેશા નાદારી માટે તૈયાર રહેતો. ફોર રોય, રોય એટલે કે તેના મોટા ભાઈ, મોટા ભાઈ માટે તેની અસર કેવી હતી, તો હી વોઝ હિઝ અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. તે એટલે કે વોલ્ટ જે છે તેના મોટા ભાઈ માટે એક અદ્ભુત નાનક બાળક જેવો ભાઈ હતો અને તે અવ્યવહારી સપનાઓથી ભરપૂર હતો. ઘણા બધાના સપના હતા કે જે સાંભળીને આપણે અવ્યવહારો લાગે, આપણને એમ લાગે કે આ યોગ્ય નથી, પણ એવા સપના છે તે વોલ્ટ ડિઝની પાસે હતા અને રોય ડિઝની છે એને સ્વીકારતા. હવે આપણે એનું બાળપણ જોઈએ, ચાઇલ્ડહુડ. એટ ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલો. સૌથી પહેલાં તો એનું બાળપણ છે તે આ સફરજનના બગીચામાં અને વિપિંગ વિલો કે જે એક પ્રકારની વેલ છે એનું જે ખેતર હતું ત્યાં પસાર થયું છે. ત્યાં જ તેણે સૌથી પહેલું પ્રાણીનું ચિત્ર દોરેલું છે. એટ્રેક્શન ઓફ ટ્રેન્સ એટલે કે ટ્રેન માટેનું, બરાબર છે, તેને આકર્ષણ રહેતું. પણ ટ્રેન માટેનું આકર્ષણ રહેતું તો એના માટેના કાકા હતા અંકલ માઇક. એ તેમના માટે જ્યારે તેમના ઘર પાસેથી પસાર થાય ને ત્યારે એક લાંબી અને બે ટૂંકી એવી વિસલ વગાડતા. ત્યાર પછી તેણે કાર્ટુનિંગ શરૂ કર્યું છે. તો કાર્ટુનિંગમાં ધ ફર્સ્ટ મની વોઝ અર્ન ફ્રોમ અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. કાર્ટુનિંગમાં સૌથી પહેલાં રૂપિયા છે ને એને પાડોશીના એક ઘોડાનું ચિત્ર બનાવ્યું છે એમાંથી તેને મળ્યા છે. ત્યાર પછી વિશેષ અભ્યાસ તેણે કર્યો છે શિકાગોમાં. અભ્યાસ પૂરો થઈ ગયા પછી તેણે કેન્સાસ સિટીમાં એક એનિમેટેડ કાર્ટૂનની કંપની શરૂ કરી કે જે નિષ્ફળ રહી. ત્યાર પછી તેણે 21 વર્ષની ઉંમરે પોતાનું ભાગ્ય છે તે
તે હોલિવૂડમાં એને કે અજમાવાનું નક્કી કર્યું, પણ તેમાં પણ તે નિષ્ફળ રહ્યો. ત્યાર પછી તેણે તેના એક અંકલ પાસેથી $500 છે તે ઉછીના લીધા. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ એ તેની સૌથી પહેલી સિરીઝ હતી અને એ પણ ફ્લોપ ગઈ, નિષ્ફળ રહી. ત્યાર પછી તેણે બીજી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. તે સારી ચાલી, પણ એ વખતે ન્યૂયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર છે તેણે રૂપિયા આપવાની અને નવો સોદો કરવાની ના પાડી દીધી. ત્યાર પછી આવે છે મિકી માઉસ અને તેની સફળતા. આ ચિત્ર મિકી માઉસ બધા જાણો જ છો, ઓળખો જ છો. વોલ્ટ ક્રિએટેડ મિકી માઉસ, વોલ્ટે મિકી માઉસનું સર્જન કર્યું અને ત્યારથી વોલ્ટનું ભાગ્ય છે, વોલ્ટનું નસીબ છે તે ચમકવા લાગ્યું. ઇન 1968 મિકી સેલિબ્રેટેડ 48th બર્થડે. 1968માં મિકીનો 40મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો, એટલે કે આ મિકી માઉસની શરૂઆત છે તે આશરે 1928માં થઈ હોય. ઇન ધેટ યર, એટલે કે એ વર્ષમાં, એટલે કે 1968માં શાવર ઓફ ડોલર્સ ઓન વોલ્ટ, વોલ્ટ પર ડોલરનો વરસાદ થયો. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ કાર્ટૂન, અને મિકી છે ને આટલા બધા કાર્ટૂનોમાંથી સૌથી પહેલું સફળ કાર્ટૂન હતું. હવે વોલ્ટ એઝ અ સ્ટોરી ટેલર, એ વોલ્ટ છે તે એક વાર્તાકાર તરીકે કેવો હતો. વન્સ રોય એડવર્ડ હેડ મિઝલ્સ, એક વખત રોય એડવર્ડ એટલે કે આ જે રોય ડિઝની છે એનો દીકરો, એને મિઝલ્સ એટલે કે ઓરી થયા. વોલ્ટ ટોલ્ડ સ્ટોરી ઓફ પિનાકિયો, વોલ્ટે ત્યારે તેને સ્ટોરી પિનાકિયોની સ્ટોરી કીધી. આ પિનાકિયોનું કાર્ટૂન છે એ સમયે ત્યારે ચાલી રહ્યું હતું, એ બનાવતો હતો વોલ્ટ. સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ, હવે જ્યારે એ વખતે એની સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ કેવી હતી, તો કે હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, તેની આંખો છે એ સાંભળનારને તલ્લીન કરી દેતી. હિઝ મુસ્ટેજ ટ્વિચડ, તેની મૂછો છે તે ખેંચાતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, તેના નેણ છે તે ઊંચા થતા ને નીચા થતા. હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કન્ડક્ટર, તેના હાથ એક સંગીત સંચાલકના લાવણ્યની જેમ ઊંચા નીચા થતા રહેતા. આવી એની સ્ટોરી કહેવાની, વાર્તા કહેવાની સ્ટાઇલ હતી. વોલ્ટ એઝ કાર્ટૂન ક્રિએટર, કે વોલ્ટ છે તે કાર્ટૂન ક્રિએટર, કાર્ટૂન બનાવનાર તરીકે કેવો હતો. કાર્ટૂન ક્રિએટર ઓલવેઝ રિમેન સેડ, આ વસ્તુ બધા કાર્ટૂન ક્રિએટરમાં જોવા મળે છે, કાર્ટૂન બનાવતા હોય તે કાર્ટૂન બનાવ્યા પછી પણ ઉદાસ રહેતા હોય, શા માટે. તો સિરિયસલી થોટ અબાઉટ હ્યુમર, કારણ કે તેઓ ગંભીરતાથી, કારણ કે હ્યુમર એટલે કે રમૂજ, કારણ કે તૈયાર કરવા માટે વિચારતા હોય છે. ટ્રાય ટુ ઇમ્પ્રૂવ ધ ફનીએસ્ટ કાર્ટૂન, અને જે સૌથી વધુ રમૂજી કાર્ટૂન હોય ને એમાં પણ સુધારો કરવાનો પ્રયત્ન કરતા. લિસન ટુ ઓલ સજેશન્સ, તે બધાના સૂચનો છે તે સાંભળતા. બટ ધ ફાઇનલ ડિસિઝન વોઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પણ અંતિમ નિર્ણય નિશંકપણે તેનો જ રહેતો. આ ચિત્ર છે ડિઝનીલેન્ડનું. હવે આવે છે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. શોઝ વોલ્ટ્સ વિઝન એન્ડ સ્ટબન ડિટર્મિનેશન, આ ડિઝનીલેન્ડ છે તે વોલ્ટનો દ્રષ્ટિકોણ અને તેની જિદ્દી નિર્ણય શક્તિ છે તે દર્શાવે છે. ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, આ ડિઝનીલેન્ડ છે તે સૌ અલગ જ પ્રકારનું એક રમૂજી પાર્ક છે. નંબરસ આઈડિયાઝ ફોર ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડ માટે અસંખ્ય વિચારો છે તેની પાસે પડેલા છે. ડિઝનીલેન્ડ ઓપન ઇન 1955, ડિઝનીલેન્ડ છે તો 1955માં શરૂ થયું. અને આ ડિઝનીલેન્ડ છે એ વિશ્વનું સૌથી મોટામાં મોટું રમકડું છે. ત્યાર પછી આવે છે સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ,
ડિઝનીલેન્ડની સફળતા, ચેન્જ ધ વર્લ્ડ્સ ફોર્ચ્યુન, તેનાથી વર્લ્ડનું ભાગ્ય બદલાયું. યેટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, સફળતા મળી હોવા છતાં પણ વર્લ્ડનું ક્યારેય બદલાયું નથી. ડિઝનીલેન્ડ વોઝ વર્લ્ડ્સ ક્રેઝી આઈડિયા, અને ડિઝનીલેન્ડ છે એ વર્લ્ડનો એક ગાંડો વિચાર હતો. નો એક્સ્ટ્રા એક્સપેન્સીસ, અને વર્લ્ડ છે તે ડિઝનીલેન્ડમાં બીજા કોઈ વધારાના પોતાના ખર્ચા કરતો પણ નહોતો. રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, અને એ સમય દરમિયાન તે સૌથી સરળ માણસ બનીને રહેતો હતો. વોલ્ટ એઝ ઓનર, હવે વોલ્ટ છે તે એક માલિક તરીકે કેવો હતો. એઝ ઓનર ઓલવેઝ રેડી ટુ એક્સપાન્ડ બિઝનેસ, એક માલિક તરીકે તે હંમેશા પોતાનો ધંધો છે તેનો વિસ્તાર કરવા માટે તૈયાર રહેતો હતો. રી ઇન્વેસ્ટેડ મની ઇન ટુ ધ કંપની, કંપનીમાં તેના પૈસાનું પુનઃરોકાણ કરતો. બીકેમ સોલ્વન ફોર ધ ફર્સ્ટ ટાઈમ આફ્ટર ડિઝનીલેન્ડ, અને ડિઝનીલેન્ડ બનાવ્યા પછી તે સૌથી પહેલી વાર સદ્ધર બન્યો. હવે ડ્રીમ પ્રોજેક્ટ્સ ઓફ વર્લ્ડ, વર્લ્ડના સપનાના પ્રોજેક્ટ, વર્લ્ડના સપના કેવા હતા. તો કે મિનરલ કાઇન્ડ, અ પાર્ક ઇન સિયરા માઉન્ટેન્સ. આ મિનરલ કાઇન્ડ નામનો એક પાર્ક છે જે અમેરિકામાં સિયરા માઉન્ટેન્સમાં આવેલું છે, કે જેમાં ખાસ પ્રકારની પર્વતીય વનસ્પતિનો બગીચો બનાવ્યો છે. ત્યાર પછી કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ છે કે જ્યાં વોલ્ટે કાર્ટુનિંગ શીખેલું હતું, તેમાં તેણે એનો વિકાસ કરાવ્યો. ત્યાર પછી એના જે ખાસ અગત્યના જે છે સપનામાં, તો કે ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો, આ પ્રોજેક્ટ હજી પણ ચાલી રહ્યા છે. આખી દુનિયામાં આ પ્રોજેક્ટનું કામ ચાલે છે. ટ્રેજિક એન્ડ ઓફ વર્લ્ડ, આ ડિઝનીલેન્ડની કામગીરી ચાલુ હતી એ દરમિયાન જ વર્લ્ડનો છે તે દુઃખદ અંત થાય છે. વર્લ્ડ વોઝ ટ્રેપ્ડ ઇન કેન્સર, વોલ્ટને એ સમયે કેન્સર થઈ ગયું હતું. નેવર થોટ ઓફ ધ ઇલનેસ, અને તેણે પોતાની બીમારી વિશે ક્યારેય વિચાર કરેલો જ નથી. ફૂલ ઓફ ન્યૂ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, ધ નાઇટ બિફોર હી ડાઈડ, જે દિવસે તે મર્યો ને એની પહેલાંની રાતે, આગલી રાતે પણ તે ભવિષ્યના નવા આયોજનોથી ભરપૂર હતો. માણસ મરતો હોય ને તો તેના ભૂતકાળના કર્મોથી તે કરગરતો હોય છે, પણ વોલ્ટમાં આ બાબત ક્યારેય જોવા મળી નહોતી. ત્યાર પછી છે અનએન્ડિંગ ડ્રીમ્સ ઓફ વોલ્ટ, વોલ્ટના પૂરા ન થાય ને તેવા સપના, તો એમાં એ છે ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ ઇઝ વોલ્ટ્સ અનએન્ડિંગ ડ્રીમ, ડિઝનીલેન્ડ છે વોલ્ટનું ન પૂરું થાય ને એવું સપનું છે. વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ રિયલી ઇટ નેવર વિલ. વોલ્ટ કહેતો કે ડિઝનીલેન્ડ ક્યારે પૂરું થશે નહીં, અને તે ખરેખર પૂરું થતું જ નથી. વોલ્ટ્સ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, અને વોલ્ટની આવી જે અસર છે ને તે ક્યારે પૂરી થશે નહીં. તો મિત્રો, આ સાથે અહીંયા તો મિત્રો